માંગરોળમાં આન બાન બાનાને સાંથી ઈદુલ ફિત્રની ઉજવણી કરાઈ ઈદગા પર હજારોની સંખ્યામાં નમાઝીઓ ઉમટી પડ્યા માંગરોળમાં આન બાન શાંતિ ઈદ ઉલ ફિત્રની ઉજવણી ઈદગાહ પર હજારોની સંખ્યામાં નમાઝીઓ ઉમટી પડ્યા માંગરોળની સાતસો વર્ષ જૂની પરંપરા મુજબ મખદુમ જહાનિયા સિકંદરના તરબર કાત અલમ અને પાલખીનું જુલુસ નીકળવામાં આવ્યું જુનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે ખૂબ જ અનોખી રીતે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી માંગરોળમાં ઈદની રોનક રાતથી શરૂ થઈ જાય છે ઈદની રાત્રે ખરીદી માટે લોકો ઉમટી પડતા આખી બજારો ધમધમી હતી સાથે બિરયાની અને અનેક પ્રકારની વિવિધ વાનગીઓની ખાણા પીણાની લોકોએ મજા માણી હતી ઈદના દિવસે વહેલી સવારે ઈદની નમાજ તરફ હજારો મુસ્લિમોએ પરાયણ શરૂ કરી દીધી હતી માંગરોળની શાહી જામા મસ્જિદ ઈદગાહ મદ્રેસા દારૂલ ઉલુમ હશનિયા મદ્રેસા કાસીફુલ ઉલમ મદ્રેસા હનીફિયા હાજી સિદ્દિક મગદુમ જહાનિયાય સિકંદર કાઝીવાડ બૈતુલ મુકરમ દારે અરકમ નુની મસ્જિદ અને સૈયદવાળા મસ્જિદ સહિત અનેક સ્થળોએ ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી ઈનામ દિવસની આ ઈદ પ્રેમ ભાઈચારાની ભાવના સાથે માંગરોળ સમસ્ત મુસ્લિમ સમાજે ઈદ મનાવી હતી સાંજના માંગરોળની સાતસો વર્ષ જૂની પરંપરા મુજબ મખદુમ જહાનિયા સિકંદરના તરબરુ અલમ અને પાલખીનું જુલુસ નીકાળવામાં આવ્યું હતું જેમાં માંગરોળના સજ્જાદા નશીદ સૈયદ ફુરકાન બાપુ પાલખીમાં બેસી જૂની પરંપરા નિભાવી હતી આ જુલુસ મખદુમ જહાનિયા સિકંદરથી લઈ મખદુમપુરો ઝાપાઝ લાલપુરા રોડ ગાંધી ચોક થઈ સૈયદવાળા બડી માળીએ સંપન્ન થયું હતું જુલુસમાં માંગરોળ શહેર અને ગામડાઓમાંથી હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા આ માંગરોળમાં સુની તબલીગ અને હિન્દુ મુસ્લિમ એકતા સાથે આન બાન અને શાંતિ ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી બ્યુરો રિપોર્ટ વિનુભાઈ મિશ્રણીયા માંગરોળ